वलसाड जिला कांग्रेस कारोबारी की मीटिंग धरमपुर खाते हाथ से हाथ जोड़ो सभ्य नोंधणी की झूंबेश हाथ धराई। आवनार लोकसभा की चूंटणी ने लई कार्यकर्ताओं साथे घरे घरे जई संगठन बनावीशु होवानुं जणावता जिला कांग्रेस प्रमुख दिनेशभाई पटेल गुजरात प्रदेश कांग्रेस समितिना उपप्रमुख मंत्री उपस्थित रही कार्यकर्ताओं ने चूंटणी जीताड़वा हाकल करी। आवनार लोकसभा 2024 की चूंटणी ने लई कांग्रेस समिति द्वारा विविध जिला में कारोबारी मीटिंग आयोजन करवामां आव्युं छे। ત્યારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની જિલ્લા કારોબારીની મીટિંગ આજરોજ મંગળવારના ધરમપુર ખાતે યોજાઈ હતી, જેમાં હાથ સે હાથ જોડ સભ્ય નોંધણી માટેનું આયોજન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી તરુણભાઈ વાઘેલા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, માજી સાંસદ કિશનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનાર લોકસભાની ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ સાથે ગામડે ગામડે ઘરે ઘરે જઈ સંગઠન બનાવીશું। આ સાથે હાથ સે હાથ જોડ નોંધણીમાં વોટ્સએપ નંબરથી જાતે ફોર્મ ભરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડી શકો છો। આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભોલાભાઈ પટેલ, મહામંત્રી ગિરીશ દેસાઈ, વલસાડ કોંગ્રેસ સમિતિના પ્રકાશ પટેલ, પીરુ મકરાણી, એડવોકેટ રસિકભાઈ, ઉમરગામ તાલુકા પ્રમુખ ફુલજીભાઈ, રમેશભાઈ, પારડી તાલુકા પ્રમુખ મેહુલ વશી, કપરાડાના હરીશભાઈ, ધરમપુરના સુરેશભાઈ, યુથ કોંગ્રેસ મહિલા પ્રમુખ કુંજાલી પટેલ, ધર્મિષ્ઠા પટેલ, જિલ્લા કારોબારી સમિતિના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ સમિતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મંત્રી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને આવનાર ચૂંટણી જીતાડવા હાકલ કરી હતી। આજે અમારા વલસાડ જિલ્લા કોંગ્રેસ ખાતે વલસાડ જિલ્લા કારોબારી મળી હતી, એમાં અમારા પ્રમુખ શ્રી એવા ગોયલસિંહના સૂચના અનુસાર દરેક જગ્યાએ દરેક જિલ્લામાં કારોબારી બોલાવી અને અમે જે સભ્ય નોંધણી ફોર્મ છે એ મૂકવા વેચવી હતી, એના અનુસંધાનમાં આજે અમે વલસાડ ખાતે મીટિંગ રાખી હતી। આજે અમારી સાથે અમારા પ્રદેશના ઉપપ્રમુખ એવા ગોવિંદભાઈ પટેલ અને અમારા પ્રદેશના મંત્રી લુબિયારાના એવા તરુણભાઈ વાઘેલા, ઉપપ્રમુખ એવા પ્રદેશના અને માજી સાંસદ કિશનભાઈ, દરેક અમારા સંગઠન સાથે રહીને એક જબરજસ્ત મીટિંગનું આયોજન થયું છે અને એમાં દરેક મારા કાર્યકર્તા, દરેક પ્રમુખશ્રીઓ, દરેક સંગઠનના પ્રમુખશ્રીઓ આવ્યા હતા, દરેક સૌનો આજે આભાર માનું છું। આવનાર દિવસમાં તમે જોયું હશે કે અમારા ગોવિંદભાઈ પટેલે સરસ સૂચના આપી અને અમારા તરુણભાઈ વાઘેલા એમને સૂચના સારી આપી કે આવનારા સમયમાં જે આવનારું ઇલેક્શન છે એમાં અમે ઘરે ઘરે ગામડે ગામડે જઈશું અને યુથ સંગઠન દ્વારા જે એકતા છે, જે પહેલાં એકતા આવતી હતી, અમે પાછી લાવવાની તાકાતથી કરીશું અને આવનાર સમયમાં અમે સફળથી વ્યાસા આજે અમારા કારોબારીનું જોઈએ પ્રદેશથી અમારા ગોવિંદભાઈ પટેલ ઉપપ્રમુખ, અમારા મંત્રી શ્રી તરુણભાઈ વાઘેલા, અમારા માજી સાંસદ કિશનભાઈ, દરેક તાલુકાના પ્રમુખશ્રીઓ, સેના પ્રમુખશ્રીઓ, દરેક સંગઠનના પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં એ અમારા કાર્યક્રમ જતા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।